ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે હવે આજે આગળ સમજવાનું છે ચાલુ વર્તમાન કાળ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ તો આપણે પ્રશ્ન થાય કે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ શું તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય તો ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ આપણે કોઈ પણ ક્રિયા હોય બરાબર એ ચાલુ જ્યારે હોય ત્યારે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય હવે કોઈ પણ ક્રિયા ચાલુ એટલે દાખલા તરીકે આપણી નજર સામે થતી હોય એટલે કે વર્તમાનમાં ચાલુ હોય રમેશ ક્રિકેટ રમી રહ્યો છે તો એ રમી રહ્યો છે એ શું કહેવાય ક્રિયા કેવી છે ચાલુ તો એ ચાલુ વર્તમાન કાળ થઈ ગયું બાળકો ભણી રહ્યા છે તો ક્રિયા કેવી છે ચાલુ તો એ શું થઈ ગયો ચાલુ વર્તમાન કાળ બરાબર વિજય દોડી રહ્યો છે તો ક્રિયા કેવી છે ચાલુ છે બરાબર તો વિજય દોડી રહ્યો છે તો શું થઈ ગયું ચાલુ વર્તમાન કાળ તો આ પ્રમાણે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ સમજવાનો છે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ વી આર પ્લેઇંગ ક્રિકેટ વી આર પ્લેઇંગ ક્રિકેટ એટલે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ આનું ગુજરાતી શું થાય અમે ક્રિકેટ રમી રહ્યા છીએ અમે ક્રિકેટ રમી રહ્યા છીએ તો આ શું થઈ ગયું ક્રિયા કેવી થઈ ગઈ ચાલુ થઈ ગઈ એટલા માટે આપણે આ ચાલુ વર્તમાન કાળ એને કહેશું બરાબર તો આ પ્રમાણે આપણે શીખવાનું છે હવે તો એની વાક્ય રચના શું થઈ જાય કરતા પછી ટુ બી પછી આઈએનજી વાળું રૂપ કેની સાથે કયા ટુ બી આવશે આપણે સમજી લઈએ આપણે શરૂઆત કરીએ પ્રથમ પુરુષ પછી છે બીજો પુરુષ પછી છે ત્રીજો પુરુષ બરાબર ત્રણ પુરુષ સર્વનામ કયા બરાબર એક વચન અને ટુ બી તો એના સર્વનામ કયા એક વચનમાં પ્રથમ પુરુષમાં આય આય એટલે હું તેનું સર્વનામ એમ એમ એટલે છું પછી બીજા પુરુષમાં યુ યુ એટલે તું એની સાથે શું આવશે આ એટલે છે પછી ત્રીજા પુરુષમાં હી સી અને ઇટ બરાબર આ ત્રણેયનો અર્થ શું થશે તે આપણે જાણીએ છીએ હી સી ઇટ ત્રણેયનો અર્થ શું થાય છે તે બરાબર પુરુષ હોય તો હી આવે કોઈ સ્ત્રી હોય તો સી આવે અને નાન્યતર જાતિ હોય તો ઇટ આવે બરાબર તો એની સાથે ટુ બી કયું આવશે ઇઝ ઇઝ એટલે છે બરાબર હવે બહુવચનમાં થોડીક નજર કરી લઈએ તો એનું સર્વનામ અને ટુ બી તો એનું સર્વનામ પ્રથમ પુરુષમાં કયું થાય વી વી એટલે અમે તો એની સાથે ટુ બી કયું આવશે આ અમે છીએ પછી બીજો પુરુષ તો એનું કયું થાય યુ યુ એટલે તમે યુ સાથે આર એટલે છો બરાબર એટલે ત્રીજો પુરુષમાં શું આવશે ધ્યેય એટલે તેઓ તેની સાથે શું આવશે આ એટલે છે બરાબર તો આ પ્રમાણે આપણે ટુ બી મૂકવાના છે અને એના આધારે તમામ વાક્ય સમજવાના છે બરાબર એક મિનિટ માટે જોઈ લો કયા ક્યાં આવે પછી આપણે આગળ વધારે સમજીએ એના પછી હવે એના પછી આપણે આગળ એની વાક્ય રચના સમજશું તો એક વાક્ય છે
Path is drawing pictures. Path is drawing pictures. Path chitra dori rahyo chhe. Barabar pictures. Path chitro dori rahyo chhe. Path chitro dori rahyo chhe. Hove jo aa vakya chhe, barabar. Hove jo ene vakya na shu thai jay karta. Karta pachi to be is mr parts se leni sathe shu aave is ena pasi ing vaalo roop ane pasi anya shabd barabar to ani shu thai jay vakya rachna thai jay have aa vakya ma tame jo kriya pad ni paachad shu lage ing barabar to aa kriya pad ni paachad ing lage chhe barabar to have ing na kitnak niyam chhe ke થોડો ઘણો ફેરફાર થાય છે શું ફેરફાર થાય છે ઈ આપણે સમજી લઈએ પછી વાક્ય રચના આપણે વિસ્તારથી સમજશું એને કે પહેલો નિયમ છે જો ક્રિયાપદને અંતે ઈ હોય તો ई काटी आय लगाड़ जो क्रियापद ने अंत ई हो तो ई काटी आय लगाड़ जो दाखला तरीके राइट राइट એટલે લખું તો પાછળ શું આવ્યું ઈ તો ઈ શું કરવાનો કાઢી નાખવાનો પછી આય રાઇટિંગ બરાબર પછી છે ટેક ટેક એટલે લેવું તો એમાં टेक बराबर गिव गिव એટલે આપો તેનું શું થશે ગિવ બરાબર તો આ પ્રમાણે ફેરફાર કરવાનો છે ચાલો એના પછી જો ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વ્યંજન હોય तो व्यंजन बेवड़ावे आईएनजी लगा तो क्रियापद ने अंते स्वर प्लस व्यंजन होय तो व्यंजन बेवड़ावे आईएनजी लगा दाखला तरीके सीट बराबर छेले जो व्यंजन से एनी अगर શું છે સ્વર તો વ્યંજન શું થઈ જાય બેવડે જાય પછી શું લાગે ing sitting બરાબર ચાલો એના પછી બીજું છે swim swim એટલે તરવું તો પાછળ શું છે m છે બરાબર એની આગળ શું છે સ્વર તો એમ શું થઈ જાય બેવડે જાય પછી શું લાગે ing swimming પછી છે stop બરાબર તો છેલ્લે વ્યંજન એની આગળ સ્વર તો p શું થઈ જાય બેવડે જાય પછી ing લાગે એટલે કે સ્ટોપિંગ આ પ્રમાણે આપણે ફેરફાર કરવાના છે બરાબર તો આટલા નિયમ છે અને આમાં એક બીજું કે જો છેલ્લે સમજી લો y હોય y બરાબર તો એ નિયમ લાગુ પડે નહીં જો છેલ્લે y હોય અને એની આગળ સ્વર હોય તો સીધું શું લાગે ing જ લાગે બરાબર y હોય તો સ્વર બેવડાવવાનો થશે નહીં આવું નામ w બરાબર w હોય તો એ સ્વર બેવડાવવાનો છેલો વ્યંજન બેવડાવવાનો નહીં બરાબર એમ ને રાખવાનો એટલો ફેરફાર કરવાનો છે ચાલો એની વાક્ય રચના આપણે સમજી લઈએ ચાલો એની વાક્ય રચના હવે સમજી લઈએ તો જો एक वाक्य छे रिचा इज राइटिंग
પોયમ્સ એટલે કે રિચા કવિતા લખી રહી છે રિચા કવિતા લખી રહી છે રિચા ઇઝ રાઇટિંગ પોયમ્સ હવે આ વાક્યમાં જો તો આની વાક્ય રચના શું થઈ જાય વિધાન વાક્ય કહેવાય બરાબર આ વાક્ય રચના પહેલા શું આવશે કર્તા કર્તા પછી ટુ બી પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દ તો આ એની શું થઈ જાય વાક્ય રચના હવે આ વાક્યનો આપણે નકાર બનાવવો હોય તો નકાર કઈ રીતે બને તો નકારમાં ધ્યાન આપો રિચા પછી ઈજ છે ને તો એનું શું થઈ જાય છે ઈજ પછી નોટ મૂકવાનું શું મૂકવાનું નોટ અથવા ટૂંકમાં લખવું હોય તો ઈજ નોટ નું થઈ જાય ઈઝન બરાબર રિચા ઇઝ નોટ રાઇટિંગ પોયમ રિચા કવિતાઓ લખી રહી નથી ક્રિયાપદનું કેવું આવે આઈએનજી વાળું જ આવે બરાબર અગાઉ આપણે સાદા ભૂતકાળમાં સાદા ભવિષ્યકાળ સાદા વર્તમાનકાળમાં શીખી ગયા શું થતું નોટ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવી જતું બરાબર અહીંયા આપણે એવું કરવાનું નથી ચાલો તો આની વાક્ય રચના શું થઈ જાય પહેલા શું આવશે કરતા પછી ઇઝન બરાબર આર હોય તો આરણ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દ તો એની શું થઈ જાય વાક્ય રચના હવે આનું આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું બરાબર તો પ્રશ્નાર્થ કઈ રીતે બને પ્રશ્નાર્થ બનાવો તો ટુ બી ક્યાં આવતું રે આગળ ઇઝ ક્યાં આવતું રે આગળ ઇઝ પછી રિચા પછી રાઇટ નું થઈ જાય છે રાઇટિંગ પોયમ્સ બરાબર રિચા કવિતાઓ લખી રહી છે એની વાક્ય રચના શું થઈ પહેલા શું આવશે ઇઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દ ને છેલ્લે શું આવશે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્ન ઇઝ રિચા રાઇટિંગ પોયમ રિચા કવિતા લખી રહી છે તો આ પ્રમાણે આપણે હકાર નકાર અને પ્રશ્નાર્થ બનાવવાના છે બરાબર ચાલો એના પછી હજુ એક આપણું વાક્ય લઈ લઈએ આવું ચાલો એના પછી અજય ઇઝ બરાબર અજય એન્ડ વિજય એક બહુવચન હું લઈ લેવી આર ટેકિંગ ટી અજય અને વિજય ચા લઈ રહ્યા છે બરાબર તો આ વાક્ય કેવું થઈ ગયું વિધાન એનો નકાર કઈ રીતે બને તો અજય એન્ડ વિજય આર નું શું થાય આર નોટ બરાબર અજય એન્ડ વિજય આર નોટ ટેક નું થાય ટેકિંગ નું ટેકિંગ ટી અજય એન્ડ વિજય આર નોટ ટેકિંગ ટી અજય અને વિજય ચા લઈ રહ્યા નથી હવે એનું આપણે પ્રશ્નાર્થ બનાવીએ તો શું થાય આર આગળ આવી જાય આર અજય એન્ડ વિજય ટેકિંગ ટી અજય અને વિજય ચા લઈ રહ્યા છે
તો આ પ્રમાણે વાક્ય બને બરાબર એક મિનિટ માટે જોઈ લો પછી આપણે આગળ WH વાક્યમાં કઈ રીતે પ્રશ્નાર્થ બને એ શીખવાનું છે चल एना पछी आगळ चल हवे आपणे WH प्रश्नार्थ वाक्य रचना समजी लईए चल WH प्रश्नार्थमां आपणे एक उदाहरण जोईए Meghna is drinking tea at home in morning. Meghna is drinking tea at home in the morning. મેઘના સવારમાં ઘરે ચા પી રહી છે બરાબર તો હવે આ વાક્યમાં તમે જો તો આપણે પહેલા શરૂઆત કરીએ મેઘના બરાબર તો અગાઉ સમજી ગયા એ પ્રમાણે કે કોઈ પણ કરતા હોય તો એનું આપણે પ્રશ્ન વાક્ય કેનાથી બનાવવાનું વુ થી બરાબર પછી કરતા પછી કોઈ પણ કર્મ હોય એટલે કે જેને પ્રશ્ન આપણે શું થી પૂછી શકીએ એટલે કે વોટ તો એ વાક્ય કેનાથી બનાવવાનું વોટ થી કર્મ માટે એટ હોમ તો શું થઈ ગયું સ્થળ તો કોઈ પણ સ્થળ માટે કેનાથી બનાવવાનું તો સ્થળ માટે વાક્ય બનાવવાનું વેર થી બરાબર કે સુમિત અમેરિકા જઈ રહ્યો છે તો સુમિત ક્યાં જઈ રહ્યો છે તો ક્યાં પૂછાણું ને તો એ શું આવે વેર આવે બરાબર એના પછી છે ઇન મોર્નિંગ બરાબર એટલે કે સવારમાં તો શું થઈ ગયો સમય થઈ ગયો ને એટલે કે વેન ક્યારે એમ તો સમય માટે શું આવે ઇન મોર્નિંગ બરાબર એ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે તો ચાલો પહેલી શરૂઆત કરીએ મેઘના તો એના માટે કેનાથી બનશે વુ થી હવે ધ્યાન આપજો વુ ની વાક્ય રચના વુ પછી ટુ બી ઇઝ પછી ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ ટી એટ હોમ ઇન મોર્નિંગ Who is drinking tea at home in the morning? બરાબર ચાલો તો આ વાક્ય રચના શું થઈ જાય આની પહેલા શું આવશે who પછી is એટલે કે to be બરાબર આર હોય તો આર ટૂંકમાં to be પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ પ્લસ અન્ય શબ્દ એટલે શું આવશે પ્રશ્નાર્થ આ પ્રમાણેની વાક્ય રચના થઈ ગઈ બરાબર એના પછી હુ ઇઝ ડ્રિંકિંગ ટી એટ હોમ ઇન ધ મોર્નિંગ એટલે સવારે કોણ ઘરે ચા પીવે છે પછી છે ટી ટી એટલે શું તો કેનાથી બને વોટ થી તો વોટ પછી ઇઝ પછી મેઘના વોટ ઇઝ મેઘના ડ્રિંકિંગ એટ હોમ હવે ટી આપણો જવાબ છે તો ટી નીકળી જાય બરાબર એટ હોમ ઇન મોર્નિંગ એટલે શું આવશે પ્રશ્નાર્થ છે બરાબર એની વાક્ય રચના શું થઈ જાય પેલા શું આવશે વોટ પ્લસ ટુ બી પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દ છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ છે
બરાબર હવે છે એટ હોમ તો શું થઈ ગયું સ્થળ થઈ ગયું બરાબર ક્યાં તો કે ઘરે તો એટ હોમ એટલે સ્થળ થઈ ગયું તો શું આવશે વેર વેર પછી ઇઝ પછી કરતા કોણ છે મેઘના વેર ઇઝ મેઘના પછી ડ્રિંકિંગ ટી ઇન મોર્નિંગ છેલ્લે શું આવશે પ્રશ્ન બરાબર તો આ પ્રમાણે કેની થઈ ગઈ વેર ને તેની વાક્ય રચના શું થઈ ગઈ પેલા વેર પછી ઇઝ એટલે કે ટુ બી પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું આઈજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દ છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ બરાબર પછી છે ઇન મોર્નિંગ એટલે સવારમાં તો ક્યારે એમ બરાબર એમ કહેવાય ને તો શું આવે વેન વેન ઇઝ પછી કરતા મેઘના વેન ઇઝ મેઘના પછી ક્રિયાપદ શું છે ડ્રિંકિંગ ટી એટ હોમ છેલ્લે શું આવશે પ્રશ્ન બરાબર તેની વાક્ય રચના શું બનશે પેલા શું આવશે વેન પછી ટુ બી પછી કરતા બરાબર બધાની એક જ છે વુ સિવાયની કરતા પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ અન્ય શબ્દ પ્લસ અન્ય શબ્દ તો આ પ્રમાણે વાક્ય આપણે બનાવવાના છે બરાબર તો સમજાણું તો આપણી વાક્ય રચના એકવાર જોઈ લો પછી આપ આગળ આપણે આવા ઘણા વાક્યનો અભ્યાસ કરીશું ચાલો હવે એના પછી આપણે આગળ જોઈએ તો હવે વાક્ય છે એને આપણે શું કરવાના છે આવરે ડબલ એચ વડે પ્રશ્નાર્થ બનાવવાના છે ચાલો પેલું વાક્ય છે અનંત ઇઝ સિંગિંગ એ ભજન અનંત ઇઝ સિંગિંગ એ ભજન અનંત ભજન ગાઈ રહ્યો છે આમાં અનંત માટે અને ભજન માટે બરાબર બંને માટે આપણે બનાવવાના છે તો અનંત ઇઝ સિંગિંગ એ ભજન અનંત ભજન ગાઈ રહ્યો છે તો અનંત એટલે વુ હું પછી ઇઝ ક્રિયાપદનું આઈએનજી વાળું એ ભજન હુ ઇઝ સિંગિંગ એ ભજન છેલ્લે શું આવશે પ્રશ્ન બરાબર પછી ભજન માટે તો કે અનંત શું ગાઈ રહ્યો છે તો કેનાથી બને વોટથી વોટ ઇઝ પછી કરતા કોણ છે અનંત ક્રિયાપદનું આઈએનજી વાળું સિંગિંગ છેલ્લે શું આવશે પ્રશ્ન બરાબર વોટ ઇઝ અનંત સિંગિંગ ચાલો એના પછી ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ ધ બોયઝ આર સિટિંગ ઇન ધ હોલ બરાબર ચાલો તો કરતા કોણ છે ધ બોયઝ અને પછી છે ઇન ધ હોલ તો કરતા છે ધ બોયઝ તો એનું કેનાથી બનશે વુથી
वो પછી टू बी કયું છે આર પછી ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ ઇન ધ હોલ છેલ્લે શું આવશે પ્રશ્નાર્થ વો આર સિટિંગ ઇન ધ હોલ પછી ઇન ધ હોલ તો અહીંયા શું આવશે વેર વેર પછી આર પછી કરતા કોણ છે ધ બોયઝ Where are the boys sitting? બરાબર બાળકો ક્યાં બેઠા છે બરાબર તો ચાલો એકવાર જોઈ લો પછી આપણે આગળના લેક્ચરમાં આવા બીજા ઘણા બધા વાક્યોનો અભ્યાસ કરીશું